Audio Jungle. નમસ્કાર મિત્રો, હું ચિરાગ ગજ્જર. મહુવા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. નજર નાખીએ આજના સમાચારો પર. आजादी का अमृत महोत्सव अंतर्गत महुआ शहर में आन बान अने शान साथे तिरंगा यात्रा आयोजन थयुं, जेनु प्रस्थान विश्ववंदनीय पूज्य मोराणी बापूए करावी. स्वतंत्र पर्वना 75 वर्ष पूर्ण थता अने 76मा स्वतंत्र पर्व आपणे जरे उजवी रह्या छे ते अंतर्गत आजादी का अमृत महोत्सव में महुआ शहर में तिरंगा यात्रा भव्याती भव्य आयोजन महुआ नगरपालिका द्वारा करवामां आव्युं हतुं. અને આ તિરંગા યાત્રા મહુવાની પારેખ કોલેજ ખાતેથી વિશ્વવંદની પૂજ્ય મોરારી બાપુએ પ્રસ્થાન કરાવી હતી. બાદમાં આ તિરંગા યાત્રા શાન સાથે મહુવા શહેરના રાજમાર્ગો પર ફરી હતી. તો આ તિરંગા યાત્રામાં સ્વામિનારાયણ ગુરુકુળના ભક્તિ તન્મય સ્વામીજી, સ્વામિનારાયણ મંદિરના વિનમ્ર મુનિ સ્વામીજી અને ખાસ રાજ્યકક્ષાના મંત્રી આરસી મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. તો સાંસદ નારણભાઈ કાછડિયા, ધારાસભ્ય શ્રી કેશુભાઈ નાકરાણી, જિલ્લા પંચાયતના સદસ્ય દશરથભાઈ જાની, મહુવા નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન મકવાણા, મહુવા તાલુકા પંચાયતના પ્રમુખ અંજુબેન મકવાણા, મહુવા શહેર ભાજપ પ્રમુખ રજનીભાઈ ઠાકર, મહુવા તાલુકા ભાજપ પ્રમુખ મોહનભાઈ મકવાણા, પૂર્વ પ્રમુખ શ્રી રમેશભાઈ મકવાણા, કિરણભાઈ રાઠોડ, ભરતભાઈ બામણિયા, જયપાલસિંહ વાળા, નિલેશભાઈ શેલાણી, મહુવા નગરપાલિકાના ઉપપ્રમુખ સંજયભાઈ બારોટ, ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લંગાળિયા, મહામંત્રી શ્રી હરેશભાઈ વાઘ, મહુવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હરેશભાઈ મહેતા, બાબુભાઈ જોડિયા, મહુવા તાલુકા સંઘના પ્રમુખ જીલુભાઈ ભૂકણ, રાવતભાઈ કામળિયા, રમેશભાઈ કાકડોતર, મંગાભાઈ ચૌહાણ, કેતનભાઈ મહેતા, ગીતાબેન મકવાણા, જાગૃતિબેન મહેતા, ચાંદનીબેન અને ઉદ્યોગપતિમાં મનોજભાઈ રામ, વિઠ્ઠલભાઈ કોરડિયા, મહુવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી વિશાલભાઈ પાંચાણી, મહેશભાઈ પંચવટીવાળા, નીતિનદાદા, ભરતભાઈ ખુમાણ, જીતેનભાઈ પંડ્યા, શૈલેષભાઈ શેતા, હિંમતભાઈ મકવાણા, ટીકુમલ મનવાણી, મંગલ મૂર્તિ સ્કૂલના ભરતભાઈ હાડિયા, સ્વામિનારાયણ ગુરુકુળના દિનેશભાઈ ઝાલાવડિયા, બેલુર વિદ્યાલયના ભોળાભાઈ લાડુમોર, SOS સ્કૂલના ત્રંબકભાઈ વાણિયા, સેન્ટ થોમસ સ્કૂલના ફાધર મેથ્યુ પ્રહલાદ સર, MN સ્કૂલના નિમેશભાઈ ગજ્જર, JP પારેખ સ્કૂલના શ્રી મહેશભાઈ ચૌહાણ તથા સ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો ખાસ મહુવાના પ્રાંત અધિકારી શ્રી કુસુમબેન પ્રજાપતિ, મહુવા DYSP મિહિરભાઈ બારિયા, PSI વ્યાસ સાહેબ, PSI મકવાણા તથા પોલીસ સ્ટાફના અને મહુવા મામલતદાર શ્રી નીરવ પારિતોષ અને અન્ય મામલતદાર શ્રી અને મહુવા તાલુકા વિકાસ અધિકારી અને અન્ય વિભાગના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો મહુવા PGVCL કાર્યપાલક શ્રી ભૂત સાહેબ પણ હાજર રહ્યા હતા. તો મહુવા પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી મહુવા શહેરની પારેખ કોલેજ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં થશે. તંત્રએ તૈયારીને આપ્યો આખરી ઓપ. જિલ્લા કક્ષાનો સ્વતંત્ર પર્વનો કાર્યક્રમ સોમવારના રોજ સવારે 9 વાગ્યે મહુવાની પારેખ કોલેજના ગ્રાઉન્ડ ખાતે યોજાશે.
आ प्रसंगे जिल्लामांथी श्रेष्ठ कामगिरी करनार अधिकारीओ अने कर्मचारीओनुं सन्मान पण करवामां आवशे। आ साथे मंत्री अने महानुभावोना हस्ते वृक्षारोपण पण करवामां आवशे। गणवेशधारी पोलीस दळना जवानो राष्ट्रगीतनी सुरावली वच्चे राष्ट्रध्वजने सलामी आपशे। आ अवसरे शाळाना बाळको द्वारा योग निर्देशन अने सांस्कृतिक कार्यक्रमोनी प्रस्तुति पण करवामां आवशे। આજે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ આ અંગે યોજાનાર કાર્યક્રમનું રિહર્સલ અને નિર્દેશન કરવામાં આવ્યું હતું। આ વર્ષે પણ કોરોનાને અનુલક્ષીને લઈ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અનુસાર સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવશે। જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વમાં કોઈ ચૂક ન રહી જાય તે માટે દર વર્ષે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રિહર્સલ કરવામાં આવે છે। આ દરમિયાન અધિકારીઓ સૂચન કરતા હોય છે તેનું પાલન કરવામાં આવતું હોય છે। આજે સવારે યોજાયેલ રિહર્સલ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ દળના જવાનો ઉપસ્થિત રહ્યા હતા। મહુવા સમાચારમાં આજે આટલા સમાચારો, ફરી સમાચારો સાથે કાલે મળીશું। શુભ રાત્રી।